ચાલો બાળકો, જય શ્રી કૃષ્ણ. ધોરણ 4 વિષય હિન્દી, એકમ 1માં આપણે સ્વર અને વ્યંજનના મૂળાક્ષરોનો મહાવરો કર્યો, સાથે થોડાક હિન્દી અને ગુજરાતી શબ્દો પણ સમજ્યા. આજે એકમ 2માં વ્યંજનોનો મહાવરો કરવાનો છે, પણ શું છે ગુજરાતી વ્યંજનો આપેલા છે તેનું હિન્દીમાં વ્યંજનો મૂળાક્ષરો લખવાના છે તે તમે જુઓ છો. ક ખ ગ ઘ ચ છ જ ચ ટ ઠ ડ ને ટ, બધા મૂળાક્ષરો આપેલા છે તેનું હિન્દી કરવાનું છે. હવે નીચે જુઓ કે સ્વરો અ આ ઈ ઉ ઋ એ ઓ ઔ અમ ને આ, એ ગુજરાતી સ્વરો આપેલા છે તેનું હિન્દી કરવાનું છે. ચાલો નીચે બાળકો જુઓ કે સમજીએ. યહ એટલે આ, વહ એટલે પેલો. કોઈ નજીકની વસ્તુ બતાવી તો યહ આવે, દૂરની વસ્તુ હોય તો પેલું આવે. પાસકી એક ક્યાં વસ્તુ વ્યક્તિ કી તરફ સંકેત કરતે સમય યહ, ઓર દૂર કી એક વસ્તુ યા વ્યક્તિ કી તરફ સંકેત કરતે સમય વહ કા પ્રયોગ કિયા જાતા હે. નીચે જુઓ, યહ ટોપી હે, વહ તારા હે. ટોપી નજીક છે તેના માટે શબ્દ આવશે યહ, તારા દૂર છે તેના માટે શબ્દ આવશે વહ. નીચે જુઓ, યહ ગમલા હે, વહ ગુડિયા હે. નજીકની વસ્તુ હોય તેને માટે યહ, દૂરની વસ્તુ હોય તેને માટે વહ. યહ હાથી હે, વહ ચૂહા હે. ચાલો બાળકો પાછળ જુઓ. આગળ જોયું તેવી રીતે યહ એટલે આ, હઈ એટલે છે, એ એટલે આ અને હઈ એટલે છે. પાસ કી એક વસ્તુ યા પ્રાણી કે લીએ યહ, એક સે અધિક વસ્તુ યા પ્રાણીઓ કે લીએ બહુવચન એકા પ્રયોગ કિયા જાતા હે. કોઈ પણ વસ્તુ એક હોય તેના માટે યહ, એક સે વધારે એટલે વધારે વસ્તુ હોય તેના માટે એ શબ્દનો એ મૂળાક્ષર વપરાય છે. ચાલો જુઓ જી, યહ પુસ્તક હે, એક પુસ્તક છે તેના માટે યહ, એ પુસ્તકે ત્યાં પુસ્તકો વધારે છે તેના માટે વપરાશે એ. યહ માળા હે, એક માળા છે એના તેના માટે યહ, ઘણી માળા છે વધારે માળા છે તેના માટે આવશે એ માળા એ એ બહુવચન. યહ મછલી હે, એક મછલી માટે યહ, વધારે મછલી એટલે મછલિયા માટે એ. ચાલો તેવી જ રીતે નીચે જુઓ, વહ એટલે પેલું, અહીં એટલે છે, વે એટલે પેલા, અહીં એટલે છે. જ્યારે દૂર કી એક વસ્તુ યા પ્રાણી કે લીએ એક વચન વહ, ઓર એક સે અધિક વસ્તુ યા પ્રાણીઓ કે લીએ બહુવચન વે કા પ્રયોગ કિયા જાતા હે. વહ ચૂહા હે, એક ઉંદર છે એક તેના માટે વહ, વધારે ઉંદરો છે તેના માટે વે. યહ કુર્સી હે, વે કુર્સિયા હે. વહ પેન્સિલ લે, વે પેન્સિલ. ચાલો બાળકો જુઓજી, પાસકી વ્યક્તિ યા વસ્તુ દિખાને કે લીએ યહ શબ્દ કા પ્રયોગ કિયા જાતા હે. પાસકી વ્યક્તિ યા વસ્તુ કે બારે મેં કુછ કહના હો તો ઇસ શબ્દ કા પ્રયોગ કિયા જાતા હે. યહ મલઈએ, ઇસકે પાસ ખિલોણા હે. યહ આ મલઈ છે, તેની પાસે રમકડું છે. યહ સાથે ઇસકે આવશે. ચાલો નીચે જુઓ, પાસકી એક સે અધિક વ્યક્તિ યા વસ્તુ દિખાને કે લીએ એ શબ્દ ઓર ઇનકે બારે મેં કુછ કહના હો યા જાણકારી દેની હો તો ઇન શબ્દ કા પ્રયોગ કિયા જાતા હે. એ તિતલિયા હે, ઇનકે પંખ રંગબેરંગી હે. એ તિતલિયા એ પતંગિયા છે, તેને પાંખ રંગબેરંગી છે, એની સાથે શું આવશે ઇનકે. નીચે જુઓ, દૂર કી એક વ્યક્તિ યા વસ્તુ દિખાને કે લીએ વહ શબ્દ ઓર ઉસકે બારે મેં કુછ કહના યા જાણકારી દેને કે લીએ ઉસ શબ્દ કા પ્રયોગ કિયા જાતા હે. વહ તોતા હે, ઉસકા રંગ હરા હે. વહ તે પોપટ છે, તેનો રંગ લીલો છે. નીચે જુઓ, દૂર કી એક સે અધિક વ્યક્તિ યા વસ્તુ કે લીએ વે શબ્દ ઓર ઉનકે બારે મેં જાણકારી દેને કે લીએ ઉન શબ્દ કા પ્રયોગ કિયા જાતા હે. વે છાત્ર હે, ઉનકે હાથ મેં કિતાબ હે. ચાલો ખાલી જગ્યા જોઈએ, રિક્ત સ્થાનો કી પૂર્તિ કીજે. ઉપરનું પેરેગ્રાફ સમજ્યા તે પરથી ખાલી જગ્યા તમને આવડી જશે. પેલી ખાલી જગ્યા, યહ કિતાબ હે, શું આવશે ઇસમે ચિત્ર હે. દૂસરી,
वह समुद्र है, उसमें नाव चलती है। तीसरी खाली जगह टोकरिया है, इनमें फल है, तो शू आवशे इनमें साथे? ये चौथी वे बच्चे हैं, खाली जगह पास खिलौने हैं, तो वे साथे शू आवशे उनके? पांचवी वह गाय है, खाली जगह रंग सफेद है, इसका आवशे के उसका? तो के उसका। छठी यह मेरा घर है, खाली जगह मेरा परिवार रहता है, इसमें आवशे के उसमें? तो के इसमें। सात खाली जगह दादाजी है, उनके हाथ में कलम है, तो वे दादाजी है, उनके हाथ में कलम है। आठ खाली जगह कौवा है, इसका रंग काला है, तो यह कौवा है, इसका रंग काला है। नौ ये लड़कियां है, खाली जगह हाथ में चूड़िया है, इनके हाथ में चूड़िया है। दस ये लड़के हैं, खाली जगह उनके हाथ में किताबें है। चलो बाड़को आगे जुओ। मैं अटले हूँ, हम अटले अमे, तुम अटले तू, आप अटले तमे। स्वयं अपने के लिए बात करते समय या अपना परिचय देते समय मैं शब्द का प्रयोग किया जाता है। पोतानी बात करता हुए त्यारे सक्यो शब्द आवशे मैं गीता हूँ, मैं विद्यार्थिनी हूँ। हम लड़के हैं, हम दोनों मित्र हैं। दो या अधिक व्यक्ति बात करे या अपना परिचय देते हैं तब हम शब्द का प्रयोग किया जाता है। एक से अधिक हो तो दो हो, तो हम लड़के हैं, हम दोनों मित्र हैं। नीचे जो हमारे सामने वाले व्यक्ति उम्र में समान हो या फिर उम्र में या ओहदे में हमसे छोटी हो तब तुम शब्द का प्रयोग किया जाता है। तुम विद्यार्थी हो, तुम मोहन हो। हमारे सामने वाले व्यक्ति उम्र में हमसे बड़ी हो या विद्वान तब आप शब्द का प्रयोग किया जाता है। आप शिक्षक ही, आप पढ़ाते हैं। चलो बाड़को आपेल वीडियो जोई वाचन करवानू, समझवानू अने घरकाम में लखवानू, न समझाय तो स्कूले पर आवीने समझावी जासो। चलो भाग एक अहीं सुधी आपणे भाग एक समझ्या, हवे तेनी थोड़ी खाली जग्या छे ते पण जोई लईए। खाली जग्या शिक्षक हूँ तो शू आवशे? मैं शिक्षक हूँ। दूसरी छात्र हो, खाली जगह छात्र हो तो तुम छात्र हो। तीसरी खाली जगह आप कैसे है तो कि आप कैसे है। चौथी खाली जगह खेल रहे तो क्या खेल रहे तो कि हम खेल रहे। पांच खाली जगह छात्र हूँ तो कि मैं छात्र हूँ। छ खाली जगह मेरे मित्र हो तो तुम मेरे मित्र हो। सात खाली जगह किसान है तो कि आप किसान है। आठ खाली जगह पढ़ते हैं तो खाली जगह में शू आवशे? हम पढ़ते है। चलो बाड़को अहीं तमारो भाग एक पूरो थाय छे, बीजा भाग में मळीशुं। जय श्री कृष्ण।